સુરતના બેગમપુરા વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી એક સ્ટ્રીટ ડોગના પગમાં પતરાનો ફસાયેલું ટીમ એનિમલ કેન્દ્ર સંસ્થાના સ્વયંસેવકોએ 3 કલાકની ભારે જહેમત ઉઠાવીને બહાર કાઢી સારવાર આપી હતી। સુરતના બેગમપુરામાં 3 મહિનાથી એક ડોગના પગમાં પતરાનો ટીન ફસાયેલો છે। તેના કારણે તેને પગમાં ઈજા થઈ હોવાથી તડપી રહ્યો છે અને ઈજાના કારણે કોઈકને નજીક પણ ફરકવા દેતો નથી। આ અંગે એનિમલ ફ્રેન્ડ સંસ્થાને જાણ કરતા જ સંસ્થાના સ્વયંસેવકો ચિરાગ વણકર તથા મેહુલ પટેલે બીજા સ્વયંસેવકોની મદદ લઈ પ્રતિકભાઈ અને સાદિકભાઈ સાથે મળીને આશરે 3 કલાક કરતા પણ વધુ સમય લઈ 11 થી 12 વખતની કોશિશ સાથે છેવટે પગમાં ફસાયેલ પતરાનો ટીન કાઢ્યો અને તેને ઈજા થઈ હોવાના કારણે તેની પ્રાથમિક સારવાર કરી। ત્યારબાદ આસપાસના લોકોને જણાવતા કહ્યું કે આવી રીતે રસ્તે કચરો ફેંકવાના કારણે આમ અબોલા જાનવરને કોઈક ના કઈક રીતે નુકસાન પહોંચતું હોય છે, જેથી કચરો કચરા પેટીમાં જ નાખીએ, કારણ કે માણસની એક નાની ભૂલ અબોલા પશુઓને કેટલું નુકસાન પહોંચાડે છે તે આ ઘટના દ્વારા જાણી શકાય છે। આમ આસપાસના સ્થાનિક લોકોને સંસ્થા દ્વારા સ્વચ્છતા વિશે સમજૂતી આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।